विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। कि दिन बंधु ट्रस्ट हो तुम आगे बढ़ो, हम तुम्हारे साथ है अनारा साथ जे कई कार्य दिन बंधु ट्रस्ट द्वारा करवामां तालुका पदाधिकारी तरीके दरेक बात में सहयोग आपसु एवी दिवसे लागणी बिरदावी ने हूँ विरमुं छुं। जय हिंद, जय भारत, जय उमिया।
खूब खूब धन्यवाद श्री हसमुख भाई ने। आ तो पहला पण श्री हसमुख भाई द्वारा आ मंगूप्रेम कच्छ चेरिटेबल ट्रस्ट ने घणो बधो सहकार मळ्यो छे अने मळतो पण रहे छे अने भविष्यमां पण बनशे एवी श्री हसमुख भाई आपने खातरी आपी छे। આજનો આપણો વિશેષ કાર્યક્રમ સાંસ્કૃતિક નાટકનો હોવા છે આપણે મંચસ્થ મહાનુભાવોમાં સાંભળવા માટે કંઈક ટૂંકામાં લઈ રહ્યા છીએ થઈ ગયું એના માટે હવે સિયોગ ગામે અમે જે એમને ખાતરી આપી હતી એ કામમાં અમે એમને પૂર્ણ સહયોગ આપશું તથા ભાઈશ્રીને નિવેદન છે કે મને જે યાદ કરાવ્યું તે બધા હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ। રાજમાતા ને અંધારામાં રાખી રાજલક્ષ્મી ફૂંચવી લીધી અને મારી નિર્દોષ પ્રજા પર ત્રાસ વર્તાવ્યો પરંતુ સમસ્ત સભા માટે કોઈ એવો એક પણ નરવીર છે કે મારા જુલ્મ કે ત્રાસ નો એક પણ દાખલો રજૂ કરે ચાલ્યા જાઓ કે પરંતુ રાજા
જી બરોબર આપે ના ભૂલશો કે આપની કચ્છની ગાડી ઉપર બેસાડનાર તો હો છો તો એટલે કોણ મારા સેવક મારા ગુલામ ગુલામ છે મારા દીપક જોયો માત્ર છે હજુ સૂર્ય ને જે નથી ના ના જોયો કોઈ અહંકાર પરમા તાસુ તમે જોયો નથી સેવક કતવા રાજ્ય નો કઈ તમારો સેવક નથી ચડાવીને જઉં છું અને જતા જતા મારું આ કચ્છ નો ભાવિ પણ બતાવતો જાઉં છું કયો કચ્છ નો ભાવિ જી હા મહારાજ કચ્છ નો ભાવિ જે કચ્છ ને માટે આજે અમો સમૃદ્ધિ
ભણગાઈ ગયા, હજુ તો આપ કચ્છનો વૈભવ અને રાજ્ય રિયાસત તો જોઈ જ નથી. એટલે એ જ કે જોઈ નાની નીક પણ જોયો નથી મોટો ચરો. સ્વીકાર કરશો સહેજમાં કે કચ્છનો વૈભવ છે ખરો. તો કચ્છમાં આવી અઢળક સમૃદ્ધિ છે. જીયા નામદાર, જ્યારે આપ નજરો નજર નિહાળશો ત્યારે મારા શબ્દ ની સચ્ચાઈ જણાશે. પરંતુ આપ તો કચ્છના દિવાન, અત્યારે અહી શા માટે પધારા છો તે તો કહો. એટલા માટે કે કચ્છની સંપત્તિ અને રાજ્ય રિયાસત હું આપ નામદાર ને અપાવવા માંગુ છું. એટલે એ જ કે મારા કાચા કાના માલિકે આ બીજાની શિખામણથી મને દેશ પર કર્યો છે. એથી કચ્છનો દિવાન આજે આપનો મહેમાન બની રહ્યો છે. જર હો, આપ મારા મિત્ર છો, મહેમાન છો. જો મિત્રતા જો આપ કાયમી નિભાવી રાખવા માંગતા હો તો ગરીના છઠ્ઠા ભાગમાં આ કચ્છની અખોટ સંપત્તિ આપના ચરણમાં ચૂમે તેમ હું કરી શકું છું. કયા ઉપદેશથી? કચ્છના રાઘોડજીએ મારું અપમાન કર્યું, તેથી કચ્છ દેશ ઉપર હું મારું વેર વાળવા માંગુ છું. બોલો, આપ શું ચાહો છો? કચ્છની અઢળક સમૃદ્ધિ કે પછી આ સિંધની સૂકી હવા? આવા સમૃદ્ધિવાન દેશને સ્વાધીન કરવા કોણ ઉત્સુક ન હોય? તો પછી આપો કોણ કે કચ્છને જીત્યા પછી અડધી સંપત્તિ મને મળે? મન જો તો પછી લખી આપો. આ ગુલામ સણા કોલ બાકા કોલ સમાન છે, છતાં વિશ્વાસ ના હોય તો નામ લખી આપો. ઘણી જ ખુશીથી લખી આપો. બંધોની લજાતી કીર્તિ માટે હજુ પણ કહું છું.
विद्यमान 500 सलामत ने विरोध एक चिंगारी आपका आतारी दरमियान गिरी ने वाला जोड़ो तारा जीवन दे पकड़े गुजारे ना करुण माथी मुक्ति मुसे मने समझाए छे के तने तारो काला जा शब्द बोला भी रहे हो जारे मने पर साफ साफ समझाए छे के तमे अपराध राधे सो हरा नची दाले छे विद्यमान हवा हाथ था छे अपने बेरो फोगे मारो ना पर सहनु अपमान था छे साके नाम पर अर्जन के कुर्बान छे जवाब तो हूँ समझाऊ बहन मानवी ना जीवन सुनू नजर थी देखाय छे विक्षल यवन पुष्प तनु आ भोगी मधुकर चाहे छे केम चंपावती कौन बेलते सीखी के अने बहन तमे पण मिटिए मुजे अनुभव त सीखे छे भला अरे तो आपना प्रश्न नो प्रत्युत्तर मळ्यो के आ छे के प्रत्युत्तर छे के हूँ कहूँ हाँ बोल हजू कई बाकी हो तो मुझे पूछे गमती को फिर गान मधुरा गाते प्रणय पिंजरा मकुलवाने भुगता आलस चाहते हाँ भुगता आलस चाहते अरे गुरुदी एवं तो कोई मरो खोए ते स्वतंत्रता छोड़ी पराधीन थवानो पसंद करे ते हाँ तू तू न तू अजय मारो दादों साथे फरके छे शहर ना दरेक मानसो उदास भरे छे रोज अवनवी घटना बनती जाए छे नती समझातू के भावीना पड़ता पाछळ तू खेल खेलाई रह्यो छे सामेथी है एना मित्र सहित आ तरफ आवे छे चाल छुपाने सांभळो जेथी कंईक नवीन जाणवानो मन छे तमो जाओ हा चालो ले जो मोहन आजे तू आटलो बधो उदास केम छे कारण के तमो घरे हम आवा घरे अरे तमो बीमार એટલે એટલે એ જ કે હું એક સાધારણ શેરનો દીકરો ત્યારે તો જીવાનો દીપક ભાઈ આ દીપક તો ક્યારનો બુજાઈ ગયો મારા સિની મીઠી નજરથી મારા પિતા પદ ભ્રષ્ટ થયા પણ એ ન સમજાયું કે મારી સાસ સાહેબ પેઢીની વફાદારી અરે પરિવારમાં કેમ પલટાઈ ગઈ એનો કારણ એ જ કે તારા પિતા રાજદ્રોહી અને દેશદ્રોહી કર્યા બાળકના ગળા કાપી પોતાના ઘર પૈસાથી ભર્યા અને જેથે પદે છોડીને પરવાર્યા અરે ધિકાર છે એવા પાપી પિતાને કે જે દેશદ્રોહી ઠર્યા અરે ધિકાર છે મારા જીવનને કે અનાથીના પૈસાથી મારા અધેમાં રજકણો ભર્યા ખરેખર ભાઈ શ્વાસ વિનાના પુષ્પની અરે કિંમત જગતમાં કઈ નથી સ્વમાન વિનાના જીવનની કિંમત જગતમાં કઈ નથી કિંમત વિનાનું જીવન અરે ન જીવવામાં સાર છે દેશદ્રોહી પિતાને ધિકાર અને ફિટકાર છે ધિકાર અને ફિટકારનો વરસાદ ઓસાનાર મિત્ર એટલેથી જ અટકવાનું નથી ભવિષ્યમાં આવતા દુઃખના વાદળોને વિખેરી નાખવા તારે મારે અને સમસ્ત કચ્છને પ્રજાને તૈયાર રહેવું પડશે એટલે એ જ કે આજે અપાર પામી ગયેલા તારા પિતા ઘરના ધૂનમાં સિંધના બાદશાહને મળી ગયા છે અને હું ધારું છું ત્યાં સુધી થોડા દિવસોમાં મોટા લાલશ્કર સાથે આપણા કચ્છને ઉજ્જડ વેરાન બનાવવા આવે છે લાલશ્કર સાથે આવતા એ પાપી પિતાની બાજી હું વિખેરી નાખીશ ત્યાં દુનિયા પર દાખલો લેશે તો શું તારા પિતાને સામે થઈશ જરૂર મારા દેશ ખાતર જુલમની જડ તોડેશ રઘુવંશી નામ ખાતર એમ છે તો કોલા એટલે શું તું એમ માને છે કે પિતાને પગલે ચાલી આ દેવજી લક્ષ્મીના મોહમાં પોતાની ફરજ ભૂલી જશે અરે નહીં નહીં મિત્ર લાલચ મહી લલચાઉ એવો સ્વાર્થી હું નથી તગો મિત્રથી કરું એવો પૃથ્વી ધણી હું નથી સૂર્ય શીતલતા ધરે અને ચંદ્ર થી અગ્નિ જળે તો સાચો મળત કે બીજા કોણ પૂરા કરે પરંતુ એટલું યાદ રાખજે મિત્ર
કે જીતનાર બધા પામે અને કર્મ પુરુષો તો જીવન તમામ માટીમાં મળી જશે. કોઈ માટી ને ઉનાર માટી વફાદારી એકલ સ્વાસ આ જગત ને આનંદિત કરશે. પણ ભાભી તમે ક્યાંથી? હું તો તમારા બંને ની વાત ક્યારે છુપાને સાંભળતી હતી. જેમ બાપના અમાથી રત્ન મળે છે તેમ દેશ દ્વાર પિતાના સ્વદેશ પ્રેમી પુત્ર માતા અમારા જીવન ને ધન્ય માનું છે. હવે બહુ વખાણ ના કરશો. જો પિતાના પાપે એ સરવાઈ ને ઉભો છે. ચાલો છોડો એ વાત, હવે મુદ્દાની વાત પર આવો. મુદ્દાની વાત એ છે કે દેશ માટે જીવ આપો એ છે બીજા મુદ્દાની વાત. આપણી પાસે કઈ નથી. બરાબર છે મિત્ર, એ વાત તે હું પણ ટેકો આપું છું. અભિમાન હરવા બાપ નું હવે અસબ હર્ષથી પણ હર્ષ રહેશે નહીં. મહેમાન બનશે મોત નામ પણ રહેશે નહીં. તો સીધાઓ ના, તમારી ઈચ્છા પૂરી કરો પણ જોજો કચ્છ નું પાણી ના જાય. દુશ્મન હરાવો એક થઈ મનોરથ સૌ પૂરા કરો. તીર તાકી ઉર વિધિ હાલ બહુ પૂરા કરો. અરે દેવી એ બાબત જેમ નિશ્ચિત રહો. હાર અગર તો જીત અને સાબિત થશે પલવાર માં સૌર જોશે રઘુવંશીઓ ની તલવાર કેરી ધાર માં. શમશેર મારી પ્રિયા ને અને યુદ્ધ એ શૃંગાર છે. બુદ્ધિ અમારી મત અને પિતા જગત આધાર છે. મને બતાવો કચ્છ નો જો આટલો અભિમાન છે તો કચ્છ માટે આજે અમારે જિંદગી કુરબાન છે. કુરબાન છે, કુરબાન છે. મારા દેશના વીર મર્દો, તમે મારા હુકમને માન આપી આજે કચેરીમાં હાજર થયા છો તે જોઈ મને ઘણો જ આનંદ થાય છે. આજની સભા એકથી કરવાનો મુખ્ય કારણ તો એ જ કે નિમક હરામ કારબારીના પ્રપંચથી સિંધનો બાદશાહ ગુલામશાહ કરોડો આપણા કચ્છ દેશ પર ચડી આવ્યો છે. તો આપણા સ્વદેશ અને સ્વધર્મ અને આપણા રક્ષણ માટે પરદેશીના પગલા આપણી માતૃભૂમિ ઉપર ન થવા જોઈએ. તેમનું સૈન્ય જોકે મોટું અને જોરદાર છે તો પણ મહારાજ શ્રીની જમણી ભુજા સમાન જાડેલા ભાઈઓ માતૃભૂમિ ની સેવા બજાવવા તૈયાર થાવ. બહાદુર રાજપૂતો અને કરમવીર કચ્છીઓ તમે અગ્રેસર થાવ. સમય બહુ ઓછો છે છતાં પણ આશા છે કે તમે કચ્છનું પાણી રાખી સ્વદેશ સ્વધર્મનું રક્ષણ કરી કીર્તિ વધારશો. મારા વીર બાંધવો, દેશનું રક્ષણ કરવા માટે મને તમારા પર પૂરેપૂરો વિશ્વાસ છે. મારો અંતર આત્મા સાક્ષી પૂરે છે કે માતા આશા પુરાના પ્રતાપ થી લડાઈમાં વિજય આપણો જ છે. દિવાન જીવન શેઠને દરબારી સૈન્યની સરદારી સોંપું છું. તો આપ સર્વે ભરવીઓ તેની સલાહ પ્રમાણે વર્તજો એવી હું આશા રાખું છું. ખુદાવિદ મહારાજ સાહેબ, આપની આજ્ઞા શિરો માન્ય છે. આપના વચનો સાંભળવા માટે દરેક ભયંત વર્ગ રજપૂતો ગ્રાસિયાઓ અને કર્મવીર કચ્છીઓ એક પગે તૈયાર છે. વાહ વાહ, આ એકય ભાવ જોઈ મને બહુ આનંદ થાય છે. માત્ર એક મહત્વનું કામ બાકી રહી જાય છે. એ શું અંધાતા? એ જ કે મારા ભાયાતો તેમજ ગ્રાસિયા રજપૂતો માંથી કોઈ પણ વીર નર બહાર આવી અને મૌડી થાય અને ફતે મેળવે તો જ મને શાંતિ થાય. અંધાતાજ, આપનો કંઠન બરાબર છે પરંતુ રાજ્યનો નિયમ એવો છે કે જે પાકમાં આપણે કલંગી પહેરી શકે તે જ સનેનો સરદારી લઈ શકે. એનો કેમ? બરાબર છે. તો આટલા બધા વીર મર્દો માંથી કલંગ
શકતો નથી હે મહારાજ એક નહીં પણ બે મારથી મારી નજર સામે છે એ કોણ છે એક તો મીઠા મહારાજ શ્રી ઘોડજી અને બીજો વિધાન ધણી લાખાજી બરાબર છે મહારાજ સમસ્ત બાયાત વર્ગ અને રાજપૂત્યાને સરદારી માટે લાખાજી જોગે છે આપ સર્વની ભલી લાગણી માટે હું આપનો આભાર માનું છું આવો લાખાજી આજ દેશનું ગૌરવ અને કચ્છનું ભાવિ તમારા હાથમાં સોંપી વીરતાની નિશાની રાખત હું તમારે આ કરંગી પહેરાવું છું નામદાર મારા જેવા એક સાધારણ ગરાસિયાને વધારે માન ન શોભે સ્વદેશ માટે લડવું અને દેશ માટે પ્રાણ અર્પણ કરવો એ જ આપણો કુળ ધર્મ છે સહા કદાપી સિંધનો અને મેદાનમાં સમે પડાય મર્દ હોય તો મર્દ થઈ આ મર્દની સાથે લડાય અને રક્ત પ્યાસી મર્દ થઈ આ મર્દ પેલે સાથે લડશે તૈયારી કરો જાહમ કરી જંગે ચડો તો વિજય તમારો છે કરમવીર કચ્છીઓનો આજે કસોટીનો વારો છે યુદ્ધ એવું વાદરો કે ગુમાન સૌનો ઉતરે સંગ્રામ જોવા સુરપતિ પર ખુદ નીચે ઉતરે બરાબર છે મારા વીર બાંધો યહોમ કરી તૂટી પડો જેમ વીજળી તૂટી પડે એવો જમાવો જંગ કે માથા પડે ને ધડ લડે ચલાવો તીર તલવારો અરે ભરો ખપ્પર બવાલીના સારી સત્રોને પાણી બતાવો આજ યુવાનીના જરૂર જરૂર હેમત થશે ખેલ ખાંડાના અમો અરે એકત્ર પરથી ખેલશું રંગના મસ્તક વરાય રંગ રંગ હોલી રેડશું રંગે જમાવી જોરથી અરે શત્રુને સારશું દેવ આપણે તો પ્રાણ દેશું અમારા કચ્છને માટે છે હે ભુજિયો ડુંગર અમારો રક્ષા માટે અજીત કિલો ભુજનો જે સિરને સાટે સિરને સાટે સિરને સાટે આપી પિતાનો પુત્ર અરે બતાવે આ કચ્છનો પાણી રગે રગમાં સુર ચડાવે આ કચ્છનો પાણી યહમ કરી માથા ઉડાવે અરે આ કચ્છનો પાણી સંધી સોને તોબા કરાવે આ કચ્છનો પાણી ઓતની નોબત તકી આ કચ્છીઓ ડરતા નથી કચ્છના સંતાન ગદે કાય થઈ ડરતા નથી કર્તવ્ય કેરા પંથથી આ કચ્છીઓ ડરતા નથી હોય હજારો સિંધીઓ પણ કચ્છીઓ ડરતા નથી દૂર રહેશે વિજય ને હોમ સુ તાસમાં તો પણ અમે અમર રહેશો ભવિષ્યના ઇતિહાસમાં નામદારના કદમમાં સલામ સિંધી સારો પેગામ જીવણ શેઠ વાંચી સંભળાવો ઈ લાવો કચ્છ નરેશ ને રોશન થાય કે હું મોટા સૈન્ય સાથે કચ્છના કિનારે આવી પહોંચ્યો છું અને જારા ડુંગર પાસે છાવણી નાખી પડ્યો છું હજુ પણ આપ એક કચ્છની કન્યા અને મારી કૂચનો ખર્ચ મધરે આપતા હો તો હું મોટા આનંદ સાથે અહીંથી ચાલ્યો જઈશ નહીં તો આવતીકાલનો દિવસ મહા સંગ્રામ માટે નિર્માણ કરેલ છે પ્રત્યુત્તરમાં સંધિ અગર સંગ્રામ લખી મોકલશો લિખિત સિંહ સિલતાન ગુલામ શાહ કેટલું નીચપણું કેટલું અભિમાન એ જ બતાવી આપે છે કે તેનો વિનાશ કાળ નજીક આવ્યો છે માટે દૂત જા તારા સુલતાન ને જઈને કહેજે કે અરે અભિમાન માં હાથ કરી
મૃત્યુ નાદ વગાડ્યો છે, પગરાવ કર્યા કચ્છમાં સુતેલો સિંહ જગાડ્યો છે, સમજી હજુ પાછા જશો તો હજુ ઠીક છે, નહીં તો રજસે છોકરા તેજ મોટી બીક છે. ઓના રજસે છોકરા એ હાલ ખુલાસો થઈ જશે, કોણ છે બંનેમાં શ્રેષ્ઠ સંગ્રામમાં સાબિત થઈ જશે. અરે તા તાત બતાવવા જાઓ છો પણ સામે ગયા કચ્છીઓ છે, લખી રાખો હૃદયમાં કચ્છીઓ સૌ મર્દ છે. અરે કચ્છીઓ સૌ મર્દ છે તો સિંધી પણ સુલ છે, બરાડા પડણ હે સિંધ ઘણો દૂર છે. ઓ વેર બધી સાથી ભાગવો ભારે થશે, બેટ સસો કચ્છીઓ તો ભાગવો ભારે થશે. આગળ વધો હિંમત થકી મોટ બેડો ચાહે છે. અરે હથિયાર ઉઠો હાથમાં ફોટ બાની સાહેબ. આપણે
आप कौन छो ने यहाँ प्रयोजन प्रयोजन बुलबुल ने चमन में अवर नो प्रयोजन शो हो सके એટલે 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 હેજ કે અરે માધુરીતા જોઈ થવાય છું છું તમારા પ્રેમનો પૂજારી ચૂપ કર અત્યા જાણી અંધકાર મારી લવારી નહી તો થાશે જાનની ખુમારી ઓ હો 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 અરે સમય સતા સીતા ને સ્વાત નો અભિમાન છે અરે કબડા જાત માં સ્વાત નો ગુમાન છે જી હા એ ગુમાન મારો નહીં પણ કચ્છનો અને કચ્છના ખમીરનો અને કચ્છના પાણીનો માટે હવે સાફ શબ્દમાં કહું છું કે અરે બાંધતા હો એક તો તલવારે બબે બાંધજો અને કચ્છની સિંહણ કણા સંગ્રામ જવા સૌથી સંસારની માયા કદી મોહત કરી લો મોતથી એમ છે તો સૈનિકો પકડો જહેત કરો એ કંડો આ ભરી બચ્ચા ક્યાંથી આવ્યો परदेशी पारेणा ने अहीं लावे अरे छत हाल मारे आ नबळा विचार शा माटे करवा जोईए हाल तो मने मारो स्वार्थ साधवो जोईए આગળ ઉપર જોયું જશે બેટા હાલ તો તું નિર્ભય છે માટે ઘેર જા ઘેર જા કઈ જીભે કહો છો કે તું નિર્ભય છે ત્યાં આગા દેશમાં ભયંકર ભયના ભણકારા વાગે છે ત્યાં કઈ જીભે કહો છો કે તું નિર્ભય છે એ શિર ઘુમસમ છે કે નિર્ભય કહો ક્યાંથી થવું ભાગે નગારા મોત ના ત્યાં નિર્ભય કહો ક્યાંથી થવું કાર કાપો તના ઘણો મેં ત્યાં નિર્ભય કહો ક્યાંથી થવું ને જે પોતા પણ પોતામાં ના રહે ત્યાં નિર્ભય કહો ક્યાંથી ઉપદેશ ની કઈ જરૂર નથી સૈનિકો તારા તરફ પૂતી પડો અરે કે કચ્છી નગર વાળી ને કબજે કરો વાર છે કચ્છ ની વિરોધ ને કબજે કરવાની હજુ ઘણી વાર છે વિજય ની આશા તજી અરે સ્વર્ગ સુંદરી ને વરો મુખ શ્યામ સાથે લઈ તમારા રણ માંથી પાછા ફરો અરે જીતી જશો કચ્છીઓ ને અરે વાત બસો માલ છે પ્રચંડ જરા જા કચ્છીઓ સામે અસંતિયો બે હાલ છે હાલ કો બે હાલ અરે સામે થતા તલવાર માં સૌર્ય જશો સંધિયો ને આ તલવાર કરે ધાર માં અરે કચ્છ ને પાણીદાર તલવાર પાસે સુંદરી કટાઈ ગઈ ધાર કોઈ સામે છે અરે સમજાય જશે સેન માં આજે કચ્છીઓ જો ભેટશે અરે સુંદર આસે દૂર અને બાબુ ભારત છે અરે વરસ મેરા મહે તો ફરગડો ઠીક જાય નહીં અરે વ્રત બરાબર કરો આ મરદ ને છાજે ને કાજુ હે ઉઠા મહોત તો યમરાજ ને યાદ કરો સમજો આત્મા આખ્યા ને ધારણ કરો તમારી આ હાલત જોઈને
મને પણ કુંવારા રહેવાનું મન થાય છે. કહો તો ખરા ભાભી, મારા ભાઈ સાથે તમે હમણાં રહેતા શીખ્યા? એક દિવસમાં દિયો કસમો લાગ્યો તે લાગે જ તો. પીઠી ભર્યું છે અંગ, મીંડળ હાથથી છૂટ્યો નથી. કિરણ હૃદયની આસનો લેસ પણ ભેટ્યો નથી. રંગાઈ પ્રણયના રંગથી સુખ લેસ પણ લૂટ્યો નથી. સંસારના વ્યવહારમાં પગલો હજી મૂક્યો નથી. ચીઠી ભરેલા અંગે લગ્નના લાવા લેવા ધારતી મારી આસ્થા ભરી ભાભી ભાઈના વિયોગે નિરાશ થઈ છે. હું તેને રીચી શકું તો કેમ, ચાલ વાતને ફેરવવા દે. ભાભી, સામે બેઠેલી મુગલી કેટલી સુંદર અને રમણીય લાગે છે. હા બહેન, તેના ભોળા ચહેરા ઉપર નિર્દોષતાની છાપ બરાબર દેખાઈ આવે છે. આજથી બે વર્ષ પહેલા મારા ભાઈ શિકારે ગયા, ત્યાંથી તેને લઈ આવ્યા છે. મારા ભાઈ તેના ઉપર નૈતિક પ્રેમ રાખે છે, તો પોતાના શરીર કરતા પણ વધારે જતન કરે છે. પરંતુ શું, આજે 3 દિવસ થયા તેને પણ અન્ન પાણી ત્યાજી દીધા છે. હું જયારે પણ ઘાસચારો લઈને જાઉં છું ત્યારે તે મોઢું ફેરવી નાખે છે. એનું કારણ જે હાલત મારી એ જ હાલત એની. એને પણ તમારા ભાઈનો વિયોગ નડે છે. શું એને પણ મારા ભાઈનો વિયોગ નડે છે? જરૂર, કારણ કે એ તો દિલાવર દિલ છે. તમારા ભાઈ એના ઉપર નૈતિક પ્રેમ રાખે છે, તેથી તેણે પોતાના માલિકની ગેરહાજરીમાં અન્નઝળ તજી દીધું છે. જોયું બહેન બા, એક પશુમાં પણ કેટલી વફાદારી ભરી છે. અને તેમાંય એ વળી મૃગલી, મૃગલી એટલે નારી જાતિ. પરમાત્માએ નારી જાતિ એટલી મહાન ઘડી છે કે જેના હૃદયને ઓળખવા કોઈ શક્તિમાન નથી. તો શું ભાભી, સ્ત્રી હૃદય એટલું મહાન છે? હા બા, અને પુરુષ એટલો બધો નિષ્ઠુર છે કે સ્ત્રીની પરવા પણ ન કરે. ભાભી, તમે પુરુષોને એટલા બધા નિંદો છો શા માટે? મારી સમજ પ્રમાણે તો સ્ત્રી અને પુરુષ બંને સમાન હકદાર છે. બરાબર છે, પણ તે ક્યારે? ક્યારે? જ્યારે બંને પોત પોતાની ફરજ સમજે અને કર્તવ્ય પંથે વિચરતા હોય ત્યારે. પરંતુ જ્યાં તમારા ભાઈ જેવા એકલે હાથે ભવસાગર તરનારા નાવિક હોય ત્યાં બિચારી મૃગલી ભૂખે જ મરે અને મારા જેવી આશા ભરેલી અબળા સંસાર સાગર ક્યાંથી તરે. સારું ભાભી, ત્યારે હું જાઉં છું. માનવા માનવા ક્યાં છો? ઓહો, કોણ પ્રિય આપ ભાઈ જ છો કે આ શું? આપણા મુખ પર ઉદાસીનતા, આપણા ચહેરા પર સોકડી છાયા, દેવી દેવી. જોર રહો, તમારા જેવા નગુણાથી પનારા પડ્યા હોય ત્યાં ઉદાસીનતા અને સોકડી છાયા ક્યાંથી ટળે? હું ધારું છું કે આ બીજી કરંગની તપાસમાં આપ રોકાણા હશો. કેમ? એટલે એ જ કે એક દિવસનો વાયદો અને 3-3 દિવસ રોકાયા તેનું શું કારણ? કારણ એ જ કે અત્યારે આપણા કચ્છ દેશ ઉપર સિંહનો વાદળ ચડી આવ્યો છે અને આ ચારે દિશાએ ભયના વાદળો વરસી રહ્યા છે અને સમસ્ત કચ્છના ભયાતો અને કચ્છ કર્મવીર કચ્છીઓ આ ભુજના દરબારમાં ભેગા થયા અને દરેકની સલાહથી મહારાવ શ્રી ગોળજીએ સૈન્યની સરદારી મને સોંપી અને તેની નિશાની દાખલ આ બીજી કલંકી ખુદરા બાવાએ પોતાના હાથે જ મને પહેરાવી છે. એટલે કે સૈન્યની સરદારી આપને મળી? કેમ? જી હા. કચ્છનો ભાવિ આપના હાથમાં સોંપાયું કે કેમ? જી હા. અને તેથી આટલા આનંદમાં છો કેમ? જી હા. માટે તો કહું છું કે આજના આનંદની ખુશાલીમાં જો નવ મધુના હાથથી મધુના જામ પીવાય તો જ આ જીવનમાં શાંતિ થાય. માટે લાવો, આજે તો તમારા હાથથી જ ગ્લાસ ભરી લાવો. જેવી આજના આજે સુરા અને સુંદરીમાં મોહાંત બનેલો આ રાજવી પોતાની ફરજ બોલે અને અધમતાની ઊંડી ખાઈમાં ઉતરતો જાય છે. પરંતુ હું પણ ક્ષત્રિયાણી છું અને કચ્છ માટે મરી ફીટવા તૈયાર છું. છે શરાબ એવી ચીજ જે અધમતા જ આણે નહીં, ધિકાર જેની જિંદગી જે ફરજને જાણે નહીં. એવી સુવિચાર કરો છો, લાવો
જલ્દી જામ શરાબ લાવો અને સાથે તમે પણ મોજ ઉડાવો લાવો 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 કેટલી વાર જે લાવો છો આ કચ્છ નો ઉધાર છે.